ભાઈ ચંદવાની નો સવાલ અહીં છે. ઇઝ ઇટ નેસેસરી ટુ મેક અ વિલ ઇફ દેર ઇઝ વન એન્ડ ઓનલી વન ડોટર, દેટ ટુ શી ઇઝ મેરીડ એન્ડ હુ હેઝ સેટલ્ડ આઉટ ઓફ ઇન્ડિયા? વિલનો કોઈ માત્ર એક જ એવો ઉદ્દેશ નથી કે વારસદારો વચ્ચે વિલની વહેંચણી કરવી. જો કોઈ માત્ર એક જ વારસદાર હોય તો પણ એ વિલમાં એ લખ્યું હોય કે મારો એકમાત્ર વારસદાર છે અને એને હું આ મિલકત આપું છું, તો અન્ય કોઈ તકરાર ઊભી થવાની શક્યતા નથી રહેતી. એના એકમાત્ર કાયદેસરના વારસને મિલકત મળે છે. બીજું, એવી રીતે નામ સાતબારમાં ચઢાવવા માટે, એની એન્ટ્રી પડાવવા માટે, પછી જો એ વિલથી એને રોકડ રકમ અથવા તો દર દાગીના કે કોઈ જંગમ મિલકત મળી હોય તો એને ડિપાર્ટમેન્ટમાં સાબિત કરવા માટે વિલ જરૂરી છે. એટલે વિલનો એકમાત્ર હેતુ એવો નથી કે વારસદારો વચ્ચે વહેંચણી કરવી, પણ અન્ય હેતુઓ જે આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે એ હેતુ માટે પણ વિલ કરેલું હોય તો જરૂરી છે કે એના લાભ અન્ય થઈ શકે. એટલે એકને એક વારસદાર હોય તો પણ વિલ કરવું એ એડવાઇઝેબલ છે, નોટ કમ્પલસરી પણ એડવાઇઝેબલ છે. લેન્ડલોસ જજમેન્ટ્સ, ગુજરાતી માસિક, જમીન મિલકત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ઉપયોગી મેગેઝિન. આપની કોપી બુક કરાવવા માટે હમણાં જ સંપર્ક કરો 7878620405.